नमस्ते विद्यार्थी मित्रों, पाठ दस जेनुं नाम छे अढियाना, जेना लेखक छे स्वामी सच्चिदानंद। पाठनो प्रकार छे आत्मकथा। आ आत्मकथानी अंदर छे लेखक जे विद्या अभ्यास मेळवा माटे जे लग्नी लागेली होय छे તે અને એના માટે જે મથામણ કરે છે અને એ વિદ્યા મેળવવા માટે જે મુશ્કેલીઓ જે વેઠે છે એ આપણા માટે એક પ્રેરણાદાયી બને છે। લેખક છે એ પાટણ જિલ્લાના શમી તાલુકાનું મુજપુર ગામ જે છે એ સ્વામી સચ્ચિદાનંદનું વતન છે। હાલ અત્યારે છે એ પેટલાદ નજીક છે દંતાલી પાસે ભક્તિની કેતન આશ્રમ સ્થાપી અને લોક કલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે। એમણે પોતાના જીવનકાળ દરમિયાન છે એ મારા અનુભવો, વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો, ધર્મ, ચાલો અભિગમ બદલીએ, છેલ્લી ટ્રેન વગેરે પુસ્તકો છે એની અંદર સમાજ, રાષ્ટ્ર અને માનવ કલ્યાણના પુરસ્કર્તા આ જીવન ચિંતકના સ્પષ્ટ અને નિડર વિચારો આપણી સમક્ષ રજૂ કર્યા છે। તો આ પાઠની અંદર આપણે જોઈએ કે લેખકે છે એ બાલ્યકાળમાં કહે છે કે મેં પાઠશાળામાં થોડા શ્લોકો તથા રુદ્રી વગેરેનું અધ્યયન કરેલું। શ્લોકો બાલ્ય અવસ્થાની અંદર જ એ પાઠશાળાની અંદર છે, થોડાક શ્લોકો અને થોડુંક સંસ્કૃતની જે સ્તુતિ જે છે એ શીખી લીધું, પણ વ્યાકરણ વગેરે કશું જાણું નહીં સંસ્કૃતની અંદર। મને રહી રહીને થયા કરતું હતું કે જો મારે સારી રીતે ધર્મ પ્રસાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ, આવું લેખકને છે થયું। મારી 23 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને હું હવે મને પોતાના ભણવા માટે ઘણી મોટી ઉંમરનો માનતો હતો। લેખકને એવું થયું કે સંસ્કૃત વિદ્યા છે એ આવડવી જરૂરી છે જો ધર્મનો પ્રચાર પ્રસાર કરવો હોય તો, પણ લેખક છે 23 વર્ષની ઉંમર થઈ ગઈ એટલે લેખકને એવું લાગવા લાગ્યું કે મારી ઉંમર છે ભણવા માટે ઘણી મોટી થઈ ગઈ છે। સુરપુરાના એક મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવાના મારા વિચારો પાકા થયા, નક્કી કરી લીધું કે હવે મારે છે વિદ્યા અભ્યાસ સંસ્કૃત માટે કરવો જોઈએ। મારી ઈચ્છા હતી કે હું 1-2 વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં, સંસ્કૃત શ્લોકને સમજી શકું, એટલે બસ મેં સુરપુરામાંથી જ સીધા મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું। પોતાના વતનથી છે, સુરપુરાથી છે એ મથુરા વૃંદાવન જવાનું નક્કી કરે છે વિદ્યાભ્યાસ શીખવા માટે। મને વિદાય આપવા આખું ગામ હિલોડે ચડ્યું હતું, એટલે બધાય છે એ લેખકને છે વિદાય આપવા માટે છે જાય છે। સૌની આંખમાં અશ્રુ હતા, અશ્રુ એટલે આંસુ। દર વર્ષે અહીં આવવાનું એવો સૌનો આગ્રહ હતો કે તમે છે સંસ્કૃત શીખવા માટે જાઓ, પણ દર વર્ષે છે એ અહીં સુરપુરા ગામમાં આવવાનું। ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમા ઉભા કર્યા હોવા છતાં આજે પણ જો કોઈ નિષ્પ્રૂફ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભોર થઈ જતા હોય છે। ધર્મના નામે છે ઘણી બધી અફવાઓ ફેલાવે છે, અંધશ્રદ્ધામાં લોકોને છે એ રાખે છે, પરંતુ જો કોઈ વ્યક્તિ નિષ્પ્રૂફ એટલે કે કોઈ પ્રત્યે છે એ ભેદભાવ રાખ્યા વગર જો ગામમાં આવી જાય તો એ ગામના લોકો છે ભાવ વિભોર બની જાય છે। અનિયંત્રિત સાધુઓ તથા ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરે પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાનિ ઉપજાવે તેવું વાતાવરણ બનાવતા છોડતા ફરતા હોય છે, એટલે બધાને અંધશ્રદ્ધામાં આ બધા રાખે છે। જો આ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિત કરી શકાય તથા ગણણીથી ગાળીને યોગ્ય અયોગ્ય હિત અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે, પણ તેવું થઈ શકે એવું દેખાતું નથી। શું કામ તો કે એ લોકો અત્યારે બધા અંધશ્રદ્ધામાં હોય છે, એટલે આ બધા લોકોને છે એ વ્યવસ્થિત સમજાવી શકાય। કોઈને કોઈ લોકોને છે કોઈ તાંત્રિક છે, કોઈ જ્યોતિષી છે, એને કોઈ છે ભોળવી ન જાય પ્રજાને, એના માટે છે સાચા ધર્મનું જ્ઞાન છે આપવું જોઈએ, લેખક એવું સમજે છે, પણ કહે છે કે એ કામ ખૂબ અઘરું છે।
એટલે ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાના થયો. લેખક કહે છે, ગામ લોકોએ મને 30 રૂપિયા આગ્રહ કરીને આપ્યા હતા. હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે, એટલે સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી નહીં શકે. એટલે કે કોઈ પાસેથી રૂપિયા લેવાના, પૈસા લેવાના નહીં, આવો નિયમ. પણ હવે એ પૈસા લીધા વગર લેખકને ચાલે એમ છે નહીં. વિદ્યાભ્યાસ કરવો હોય તો પૈસાની જરૂર તો પડશે. અજમેર રોકાઈને હું મથુરા આવ્યો. હું ઉતર્યો હતો તેની સામે જમુનાજીનો ભરપૂર પ્રવાહ, જમુનાજી યમુનાજી જે નદી છે એ વહેતી હતી. હું બેઠો બેઠો ઘણીવાર આંગતુક આ શ્રદ્ધાળુઓને જોતો. આંગતુક એટલે કે આવનાર જે શ્રદ્ધાળુઓ છે, જમુનાજીના જે દર્શન કરવા આવે છે, લેખક એને જોવે છે. તેઓ જમુનાજીને ખૂબ જ પૂજ્ય માનતા, જમુના નદી છે એને ખૂબ જ પૂજનીય માને છે, પૂજ્ય માનતા છતાં સ્વચ્છતા જરાય ન રાખતા. પૂજનીય માને છે પરંતુ ત્યાં છે એક ગંદકીના ઢગ પડેલા, નદીને સ્વચ્છ રાખે નહીં, ગંદકીનો પાર નહીં. લોકો બોલતા જમના મૈયા કી કૃપા છે. મારા મનમાં પ્રશ્નો થતો. લેખક કહે છે, આ જલ પ્રવાહ પણ કૃપા કરતો હશે? લેખકને એવું મનમાં થાય છે કે આ જે પાણીનો ધોધ વહી રહ્યો છે, નદી ધસમસતી ચાલી રહી છે, એ આ પાણી પણ છે કૃપા કરતો હશે? પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો એક બ્રહ્મ નિષ્ઠા થતી કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રાપ્તિ થતી? આ પ્રકૃતિ પૂજનમાં છે, લેખક કહે છે, જે અટવાયેલા હોય છે, જે પાણીની અંદર જે ગંદકી કરે છે, એને ખરેખર છે એ ઈશ્વર પ્રાપ્તિ નથી થતી અને પ્રકૃતિનું જે સૌંદર્ય જે છે એ પણ મળતું નથી. બસ કર આચમન, માર ડૂબકી, કર ઘોંઘાટ અને ધક્કા મૂકી કરીને નીકળ બહાર. ચારે તરફ ગંદકી જ ગંદકી થઈ ગઈ, ધાર્મિકતા કરી લીધું કલ્યાણ. લેખક આવું છે કટાક્ષમાં છે એ કહે છે કે નદીની અંદર જાય છે, આચમન કરે છે અને ડૂબકી મારે છે, ઘોંઘાટ કરે છે, એકદમ અવાજ કરે છે, એકબીજાને ધક્કા ધક્કી કરે છે અને બહાર નીકળી જાય છે. અને ચારે તરફ જ્યાં જુઓ ત્યાં ગંદકી ગંદકી જ. લેખક કહે છે, આવી ધાર્મિકતા હોય આમ કલ્યાણ થાય? થોડા દિવસ મથુરા રહીને હું વૃંદાવન પહોંચ્યો. નાની ગાડીમાંથી જ મને એક મોટો એક આશ્રમ છે એ નાની ગાડીમાંથી દેખાય છે. નામ પણ ઘણા મોટા અક્ષરે લખાયું હતું, સ્રોત મુનિ આશ્રમ. મેં નક્કી કર્યું કે સ્ટેશને ગાડી ઊભી રહેશે, પછી જ આ આશ્રમમાં રહેવા ભણવા માટે જઈશ. આશ્રમનું નામ હતું, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સ્રોત મુનિ આશ્રમ. લેખક છે નક્કી કરે છે સ્ટેશને ગાડી ઊભી રહેશે અને પછી હું એ આશ્રમમાં છે રહેવા ભણવા માટે જઈશ. નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનેથી આવ્યો ત્યાં મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે. આશ્રમમાં જઈને કહે છે કે મારે સંસ્કૃત ભણવું છે. લેખક એવું કહે છે, મને રહેવાની તથા ભણવાની સગવડ અહીં મળી શકશે? આવો પ્રશ્ન કરે છે. આશ્રમના જે વ્યવસ્થાપક સ્વામીજીએ કહ્યું કે હમારે પંડિતજી આપકો પઢને દેંગે લેકિન રહેને કી જગહ નહીં. એના જે વ્યવસ્થાપક જે સ્વામી હોય છે કહે છે કે અમારા પંડિત છે તમને એ ભણાવશે ખરા બરાબર, પરંતુ અહીં છે રહેવા માટે જગ્યા આપશે નહીં. મેં પૂછ્યું કે તો બીજી કોઈ જગ્યા હોય તો બતાવો જ્યાં રહેવાની સગવડ હોય. તેમણે મને દૂર આવેલા પરમહંસ આશ્રમનું નામ આપ્યું. સ્રોતમુનિ આશ્રમની અંદર ભણવાનું અને પરમહંસ આશ્રમની અંદર રહેવાનું. ત્યાં જવાનું સૂચન કર્યું, સાથોસાથ લઘુ કૌમુદી લઈને આવતીકાલે પણ આવી જવા પણ સૂચવ્યું. પરમહંસ આશ્રમે રહેવા માટે જવાનું કહે છે અને કહે છે કે લઘુ કૌમુદી જે સંસ્કૃતનું પુસ્તક છે એ લઈને ભણવા આવજે. વિશાળ આશ્રમના બંધ પડેલા 50ક રૂમોને જોતા જોતા હું બહાર નીકળ્યો અને પરમહંસ આશ્રમ જતા પહેલા લઘુ કૌમુદી ખરીદી લેવા બજારમાં ગયો. વિશાળ આશ્રમ હતો સ્રોતમુનિ આશ્રમ, 50ક રૂમ હતા પરંતુ રહેવાની ના પાડી કે રહેવાની જગ્યા નથી. એ 50ક ઓરડાને જોતા જોતા લેખક બહાર નીકળી જાય છે અને પરમહંસ આશ્રમ જવાનું નક્કી કરે છે. પણ ત્યાં જતા પહેલા લઘુ કૌમુદીનું સંસ્કૃત પુસ્તક છે એ બજારમાંથી લેતો જાવ એવું વિચારે છે.
गीता प्रेस गोरखपुर नी दुकान छे, दुकान नु नाम छे गीता प्रेस गोरखपुरी। सस्ता तथा सारा पुस्तकों मरता हता, मेलको कौमुदी जोई तेनु मूल्य 10.5 आना, लगभग 65 पैसा हतो। लघु कौमुदी नु पुस्तक एनु मूल्य केटलु हतु कीमत, तो के 10.5 आना, એટલે કે 65 પૈસા એનું મૂલ્ય। અમારી પાસે માત્ર, કહે છે કે મારી પાસે માત્ર 8 જ આના બચ્યા હતા, 50 પૈસા જ બચ્યા હતા, બાકીના 2.5 આના એટલે કે 15 પૈસા લાવવા ક્યાંથી? હું નિરાશ થઈ પુસ્તક પાછું આપ્યું। સંસ્કૃત ભણવાની તીવ્ર તાલાવેલી હતી, હવે શું કરવું? લગભગ 1.5 માઇલ દૂર પરમહંસ આશ્રમે પહોંચ્યું। ભણવાની ખૂબ તાલાવેલી હતી, પરંતુ પુસ્તક ખરીદવા માટે 15 પૈસા ઘટતા હતા 8 આના, આપ ક્યાંથી લાવવા? આવું વિચારતા વિચારતા લેખક છે એ 1.5 માઇલ દૂર જે પરમહંસ આશ્રમ હોય છે ત્યાં પહોંચે છે। પરમહંસ આશ્રમ એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતરવાની જગ્યા, બીજે ક્યાંય આશ્રમમાં એને છે એ રહેવા માટે સગવડ ન મળે તે આશ્રમમાં આવતા। પાણી પીવાના કૂવા સિવાય બીજી કોઈ સગવડ નહીં, પાણી પીવા માટે કૂવો હતો, માટલું નહીં, કૂવો। એ કૂવામાંથી પાણી સિંચી અને પીવાનું। અન્નક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો, અન્નક્ષેત્ર હતું એની અંદર ભોજન કરવાનું, અને જો એ અન્નક્ષેત્રનું ભોજન ન ખાવું હોય તો ભૂખ્યા રહેવાનું। અહીં પોતાનું પાથરણું પાથરીને સુવો અને કૂવાનું પાણી પીવો, પોતાની પાસે જે પાથરણું હોય એ પાથરવાનું, સુવાનું અને કૂવાનું પાણી પીવાનું। માત્ર એક લંગોટી લગાવીને જ રહેતા સ્વામી બીરગીરીજી તેનું સંચાલન કરતા, એક લંગોટી બારીને એક મહાત્મા એક ક્ષણ ત્યાં રહેતા, એ સ્વામીનું નામ હતું બીરગીરીજી, તે પરમહંસ આશ્રમનું સંચાલન કરતા। માણસ બહુ જ સારા, ભલા અને સમજુ હતા। મને થોડી પૂછપરછ કરીને પછી એક ખુલ્લી રવેશમાં ઓસરીની અંદર છે આસન લગાવવા કહ્યું કે અહીં તમે રહો। અહીં રસોડું ન હતું એટલે જમવાનું તો પ્રશ્ન જ ન હતો, રસોડું હતું નહીં, બાર અંગક્ષેત્રની અંદર છે જમ્યાવાનું। હું મારું જ પાથરણું પાથરીને બેઠો અને ચિંતામાં પડી ગયો। હવે લેખક છે એ કહે છે કે આવતીકાલથી ભણવાનું શરૂ કરવું છે, પણ લઘુ કૌમુદી વિના કેમ ભણાશે આવી ચિંતા કરે છે, 8 આના લાવવા ક્યાંથી? વાતાવરણ અજાણ્યું હતું, અજાણ્યો પ્રદેશ હતો, અહીંયા કોની પાસે કેવું કે 15 પૈસા આપો, 8 આના આપો, મારે લઘુ કૌમુદી પુસ્તક લેવું છે? કોઈની પાસે કશી વાત કરી શકાય તેમ ન હતી, શું કરવું? કેટલોક સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયો, એક વિચાર આવે છે લેખકને કે વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જા, અને કોઈ સજ્જન દેખાય તો 8 આના માગ, કોઈ તે જરૂર આપી દેશે। કહે છે વૃંદાવન છે ત્યાં જવાનું, જે મુખ્ય મંદિર છે બિહારીજીનું, કૃષ્ણ ભગવાનનું જે મંદિર છે ત્યાં જવાનું, કોઈ સારો માણસ દેખાય તો એની પાસેથી 15 પૈસા 8 આના માગવાના। બીરગીરીજીને કહીને હું નીકળ્યો પાછો વૃંદાવન જવા। સામે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાલચ ભરી દ્રષ્ટિથી જોતો, સામેથી કોઈ વ્યક્તિ આવે છે તો લેખક એને એક આશા ભરી વ્યક્તિ વિચારથી છે, એક લાલચ ભરી દ્રષ્ટિથી છે જુએ છે, કદાચ આ માણસ મને 8 આના આપે, પણ માગવાની હિંમત ના ચાલે કે કેમ માગવા, કદાચ ના પાડશે તો, કદાચ અપમાન કરશે તો, લેખકને આવા વિચારો આવે છે। માણસમાં જ્યારે યાચના વૃત્તિ જાગે છે ત્યારે તેનું તેજ ખુમારી અને વ્યક્તિત્વ ઢીલું ઢસ જેવું થઈ જાય છે, તેનો મને પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો। જ્યારે માણસની અંદર માગવાની વૃત્તિ જાગે, યાચના વૃત્તિ જ્યારે માગવાની વૃત્તિ જાગે છે, કુવાની પાસેથી માગી લો, ત્યારે માણસની અંદર જે ખુમારી હોય, જે આત્મસમ્માન હોય છે અને પોતાનું જે વ્યક્તિત્વ હોય છે એ નબળા પડી જાય છે। આવું છે દરેક વખતે લેખકને છે પ્રત્યક્ષ અનુભવ થવા લાગ્યો।
લગભગ 1.5 માઇલના રસ્તા ઉપર કેટલાય માણસો સામે મળ્યા. મેં સૌને નિહાળ્યા, જોયા, પણ કોઈની પાસે અઢિયાના માગી શક્યો નહીં. બિહારીજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું. મને થયું કે થઈ ગયું કે હું અઢિયાના માગી શકીશ નહીં અને પુસ્તક વિના ભણી શકીશ નહીં. નિરાશા વધી ગઈ હતી. તેવામાં મારી દ્રષ્ટિ રોડ ઉપર બેસીને ટોપલામાં ફળો વેચતા એક માણસ ઉપર પડી. કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેની પાસે ગયો. મારી હથેળીમાં રાખેલા 8 આના તેને બતાવ્યા અને કહ્યું, મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે, 2.5 આના ખૂટે છે. જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઈશ, પણ જો નહીં મળે તો નહીં આપું. આવી ચોખવટ ભરી વાત છે લેખક એક ફળ વેચનારને છે. એ કહે છે કે મારે એક સંસ્કૃત પુસ્તક છે એ ખરીદવું છે, જેમાં 2.5 આના છે એ ખૂટે છે. કશો જ વિચાર કર્યા વિના તેણે મને તરત જ 2.5 આના આપી દીધા. મારા આનંદનો પાર ન હતો. મને થયું, નરસિંહ મહેતાની ઊંડી ભગવાને આવી જ રીતે સ્વીકારી હશે. ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો. દુકાન બંધ થઈ રહી હતી. દુકાનદારે મને પુસ્તક આપ્યું, જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય તેટલા હરખથી હું પાછો ફર્યો. ભગવાન જ્યારે એ નરસિંહ મહેતાનું જે ઊંડી સ્વીકારે છે, આવો અનુભવ લેખકને થાય છે કે નરસિંહ મહેતાની ઊંડી ભગવાને કદાચ આ રીતે જ સ્વીકારી હશે. ઊંડી એટલે એક પ્રકારની ચિઠ્ઠી જેમાં લખાણ હોય છે કે આવેલ વ્યક્તિને આટલા કેટલા રૂપિયા આપી દેવા, એક સંદેશો. તો જાણે કે છે એ ભગવાને મારી ઊંડી સ્વીકારી લીધી. ફળ વેચનારે છે એ 2.5 આના આપે છે. લેખક તરત છે પુસ્તકવાળાની દુકાને જઈ અને લઘુ કૌમુદી પુસ્તક છે ખરીદે છે. જેવું પુસ્તક હાથમાં આવે છે તો લેખકને એવો અનુભવ થાય છે કે જાણે એ સ્વર્ગનો ખજાનો મળી ગયો. હરખથી પાછા ફરે છે. હું મૂર્તિ પૂજામાં બહુ માનતો નહીં, તેમ છતાં કોઈ કોઈ વાર પ્રસિદ્ધ મંદિર વગેરે હોય તો દર્શન કરવામાં પણ બાધ માનતો નહીં. આવું છે લેખક કહે છે, મૂર્તિ પૂજામાં હું માનતો નહીં, પરંતુ જો કોઈ પ્રખ્યાત મંદિર હોય તો એના દર્શન કરી લેતા. બિહારીજીના દર્શન કરીને દિવસ આથમ્યા પછી આશ્રમમાં આવ્યો. આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો જ નહીં, તેમ વીજળી પણ હતી નહીં, લાઇટ પણ હતી નહીં, દરવાજો બંધ કરવા માટે પણ હતો નહીં આશ્રમને. એટલે કોઈ કોઈને કાંઈ કહ્યા વિના ચૂપચાપ પોતાના આસને જઈ બેસી ગયો. કહે છે, કોઈને કાંઈ કીધું નહીં, મારા આસના ઉપર જઈ અને બેસી ગયો. મને બરાબર યાદ છે, લેખક કહે છે કે 1 મહિના સુધી મારી પાસે કશું આવ્યું ન હતું. 1 મહિના પછી 1 રૂપિયો મળ્યો હતો, જેમાંથી 2.5 આનાનું દેવું મેં તરત જ ચૂકવી દીધું હતું. 2.5 આના ચૂકવી દેવાનું મહત્વ નથી, પણ જે સ્થિતિમાં શ્રી ભગવાન દાસે મને 2.5 આના આપ્યા, જે ફળ વેચનાર ભાઈ હતો, એવી પરિસ્થિતિમાં મને 2.5 આને આપ્યા હતા, તેનું મહત્વ હતું. આવા પ્રસંગો જીવનભર વિસરાવા જોઈએ નહીં. આપણું કોઈ સારું કર્યું હોય તો એનું આપણે ક્યારેય છે એને ભૂલી જવું જોઈએ નહીં. લેખકે છે આ પાઠ છે એ લખ્યો છે મારા અનુભવોમાંથી. અસ્તુ.